मनीषा विगतवार समाचार की शुरुआत में बात करिए। अमदावाद में आईपीएस की पुत्री पर थे हुमला मामले पुलिस आरोपी की धरपकड़ करी है। अनेक तर्क वितर्क बाद सोनू नामनो आरोपी झड़पाई चुको है। आरोपी छत्तीसगढ़ रहवासी है, जो एक महीना पहला चोरी करने इरादे समर्पण फ्लेट में घुसो पर आईपीएस की पुत्री जागी जता तेमना पर हुमलो कर्यो हतो। आ घटना में एसीपी कक्षा अधिकारी द्वारा तपास हाथ धरवामां आवी। आरोपी बे दिवस पहला पण चोरी करता नौकर हाथ झड़पायो हतो। आ मामले पुलिस तपास करता आईपीएस की पुत्री पर उपर हुमलो कर्यो होवानी कबूलात करी हती। महत्वनुं छे, अमदावाद में एक आईपीएस की पुत्री पर जी रीते हुमलो करवामां आव्यो हतो अने आ मामले पुलिस हवे एक आरोपी की धरपकड़ करी लीधी छे। जे आरोपी छत्तीसगढ़ नो रहवासी होवानुं सामे आव्युं छे। जे हुमलो कर्यो ते पहला बे दिवस पहला पण चोरी करता नौकरे तेमने झड़पी पाड्यो हतो। फरी एक वक्त चोरी ना इरादे जो घुसेलो आरोपी हतो, परंतु आईपीएस की पुत्री जागी जता तेमना पर हुमलो कर्यो छे। आरोपी की धरपकड़ थता हवे तेमने आईपीएस की पुत्री पर उपर हुमलो कर्यो होवानी कबूलात पण करी लीधी छे। एसीपी कक्षा ना अधिकारी आ मामले तपास करी रह्या हता અને જે મામલે પોલીસે હવે આ આરોપીને ઝડપી પાડ્યો છે। આગળની કાર્યવાહી હવે આ કેસમાં પોલીસ કરશે, પરંતુ હાલ તેમને ઝડપી પાડવામાં આવ્યો છે। થોડીવારમાં એસીપી સંબોધશે આ અંગે પત્રકાર પરિષદ, અને જેમાં તે તમામ માહિતી આપશે કેવી રીતે સમગ્ર ઘટના ઘટી હતી, કેવી રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી। મહત્વનું છે, થોડી ક્ષણોમાં એસીપી આ મામલે પત્રકાર પરિષદ સંબોધવાના છે અને આ પત્રકાર પરિષદમાં તે તમામ માહિતી આપશે। ભાગી એટલે છોકરી પાછળ દોડી, એ વખતે ભાગીને જતો હલાવો બનાવ બનવા પામેલો હતો। તાકતીએ હુમલો કર્યો હતો અને જે અંગેની તપાસ એસીપી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા હતા ત્યારે તેમાં સફળતા મળી છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે। આપ દ્રશ્યમાં તેમને જોઈ શકો છો અને આ અંગે એસીપી દ્વારા હાલ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। ઇન્ફોર્મ કર્યું પોલીસને અને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી છોકરાને લઈ અને ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યો। ત્યારે ખબર પડી કે ખરેખર આ ચોરીના ઈરાદે રાત્રે ઉઠેલો હતો, જેના અનુસંધાને એમણે કાયદેસર ફરિયાદ પણ આપી અને એ કામે આ છોકરાની અરેસ્ટ કરવામાં આવી। ડિટેલ ઇન્ટ્રોગેશનમાં અને જે અગાઉ આઈજીપી સતીશ વર્મા સાહેબના ઘરે જે બનાવ બનેલો હતો એના અનુસંધાને આ સેમ મેમો હતી, જેની અંદર ખૂબ જ ચાન્સ પ્રિન્ટ મળી હતી, એની સાથે લોકોની ફિંગરપ્રિન્ટને મેચ કરવામાં આવી, આની પણ ફિંગરપ્રિન્ટ હતી, જેથી આઈપીએસની પુત્રી પર હુમલો કરનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હશે અને હવે પોલીસ તેને લઈ આગળની કાર્યવાહી કરશે, પરંતુ હાલ એસીપી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે અને જેમાં સમગ્ર ઘટના કેવી રીતે ઘટી, કેવી રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી તે અંગે માહિતી આપવામાં આવી રહી છે। આપને બતાવી દઈએ, આ આરોપી છત્તીસગઢનો રહેવાસી છે, ચોરીના ઈરાદે તે આ ફ્લેટમાં ઘૂસ્યો હતો, પરંતુ આઈપીએસની પુત્રી જાગી જતા તેમણે તેના પર હુમલો કરી દીધો હતો, પરંતુ હાલ તે પોલીસ સકંજામાં આવી ગયો છે। હવે પોલીસ તેમની સાથે આગળની પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરશે। ક્વાર્ટરની અંદર તે કામ કરવા માટે આવે તો કોણ શું આવે? આ છેલ્લા ચારેક મહિનાથી સાહેબને ત્યાં કામ કરતો હતો, એ એકચ્યુઅલી અગાઉ છત્તીસગઢમાં ત્યાં કોલસાની જે ખાણો છે ત્યાં ડીઝલનો એક પંપ હતો, ત્યાં કામ કરતો હતો અને ત્યાંથી પછી અહીંયા એમના રેફરન્સથી, કોઈ રિલેટિવના રેફરન્સથી એમને અહીંયા કામ માટે લઈને આવ્યા હતા।
જી આવેલી હતી. સર આ જે કુલ કેટલા ગુના દાખલ થયેલા છે આ કેસની અંદર અલગ અલગ? પહેલા જે પહેલો ગુનો જે દાખલ કરવામાં આવેલો હતો એ પછી ફરીથી આ જયારે ચોરીની વિગત ધ્યાન પર આવી જે શમશુદ્દીન સાહેબ ના ઘરે જે બનાવ બન્યો 2 ફેબ્રુઆરીએ એના અનુસંધાને એક ટ્રેસપાસ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને બીજું ફરીથી આ ડિટેલ ઇન્ટ્રોગેશનમાં જે એને ચોરીની વિગત ધ્યાન પર આવી કે જે 14,000 રૂપિયા અને રિસ્ટ વોચ ની ચોરી કરી હતી એનો પણ ચોરીનો ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો. બધું ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે, બીજા કોઈ એમાં સંડોવાયેલા છે કે કેમ, બધું પુરાવા લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાથી પણ હતું જ અને ઇન્વેસ્ટિગેશન ના ભાગે ડિટેલ લિસ્ટ કલેક્ટ કરવામાં આવી છે. ત્યાં પણ લગાવવાની કાર્યવાહી ચાલુ છે. નહીં, એમાં ચોરી નો જ બનાવ હતો, બીજું કોઈ કારણ નથી. થેન્ક યુ થેન્ક યુ. કોઈ અટાવવાનું છે ભાઈ?